કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 ગુજરાતી પાઠ આંસુ ભીનો ઉજાસ એના બીજા ભાગમાં આપનું સ્વાગત છે. પહેલા ભાગમાં આપણે અહીં સુધી જોયું કે દેવરાજ અને એના પરિવારે કેવી રીતે મેરુ પર ગામ છોડી દીધું હતું. મેરુ પરમાં દુષ્કાળ ખૂબ પડ્યો. કાંતા એની સૌથી નાની બહેન ત્યારે બહુ જ નાની હતી. એમના પિતાજી કહે છે કે જ્યારે જો કદાચ આપણે મેરુ પર ના છોડ્યું હોત તો આ કાંતા તો જીવતી ના રહી પર રહેવા પામી હોત. એવી પરિસ્થિતિ થઈ જતાં માતાનું મન નહોતું માનતું કે આપણે આપણું ગામ છોડીએ, પણ એ સિવાય છૂટકો નહોતો. મલકની વાતો કરતાં કરતાં બાપુ ક્યાં ખોવાઈ જતા. મેરુ પરની મલકમાની પ્રદેશ ત્યાંની વાતો કરતાં કરતાં, કેમ કે પોતાનો દેશ છે ને, પોતાનો પ્રદેશ, પોતાનું વતન, એ તો બધાને મહલું જ હોય, ક્યાં ખોવાઈ જતા, એના વિચારે ચડી જતા. ક્યારેક એમનો અવાજ વીલો થઈ જતો તો ક્યારેક એ પથરાળ ધરતીની કઠોરતા તેમાં ઉતરી આવતી. ક્યારેક ખૂબ ગદગદિત થઈ ઉઠતા એમના પિતાજી દેવરાજના પિતા, અને ક્યારેક એ પથરાળ ધરતી જ્યાં સાવ ઉચ્ચડ વેરાન જમીન બની ગઈ હતી, જ્યાં ખેતી ના થઈ શકે ત્યાં વસવું કઈ રીતે, એટલે ક્યારેક એ પથરાળ ધરતીની કઠોરતા પણ એ પિતાજીના સ્વભાવમાં ઉતરી આવતી હતી. પિતાજી એને પૂછે છે, દેવરાજને જવું છે મેરુ પર ત્યાં રહેવા આવા પ્રદેશમાં. પિતાજી એને પૂછે છે કે ત્યાં આપણું કોણ નથી, કોઈ સગો સાગો કે નથી ખોરડું, તો ક્યાં જઈને ઊભો રહીશ? પિતાજી કહે છે, તો ત્યાં કામ કરવા જઈશ, પણ શું કેવી રીતે કરીશ? ત્યાં આગળ આપણું કોઈ સગો નથી કે ત્યાં આપણું કોઈ ઘર પણ નથી, ખોરડું મને નાનકડું એવું ઘર ઝૂંપડી, તો ક્યાં જઈને રહીશ? આ બે પગ ભગવાને ઊભા રહેવા જ આપ્યા છે બાપુ, ને પછી વસુધાના એક આદર્શ વિશે તેને કહેવા માંડ્યું. દેવરાજમાં ખૂબ આત્મવિશ્વાસ આવી ગયો છે. એ એના પિતાને સમજાવતા કહે છે કે ક્યાં જઈને ઊભો રહીશ, એટલે આ બે પગ ભગવાને મને ઊભા રહેવા જ આપ્યા છે ને, અને પછી એ વસુધામાંથી જે શીખી લાવ્યો છે એ વિશે પિતાને કહે છે. બાપુ, મોટા ભાઈ કહેતા હતા કે વસુધાની કેળવણી તમને શહેરી મોજશોખ નહીં આપી શકે, તમારે જાત ચમાળમાં જીવવું ન હોય તો જ વસુધામાં આવજો. વસુધામાં તળ ગામડાના જ વિદ્યાર્થીઓને એટલા માટે કેળવવામાં આવે છે કે તેઓ તેમની ધરતીમાં પાછા ફરે. તેમના લોહીમાં એ ધરતીના લોકોની તાસીર પચેલી હોય છે, ત્યાં જઈને કામ કરે, લોકોને વ્યસન અને વહેમથી મુક્ત કરે, શરીરને સંસ્કારી બનાવે, અજ્ઞાન અને આળસને દૂર કરાવે. અહીંથી તાલીમ લઈને જતો એક વિદ્યાર્થી એક ગામને સ્વાવલંબી બનાવી શકે તો એ ઘણું કામ થાય. ગામ પોતાની આવશ્યક ચીજો પોતે જ ઉત્પન્ન કરી લે, જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતોથી ચાલે તો એક પણ જરૂરિયાત વધારે નહીં, એ રીતે એમને કેળવે તો જ આ દેશના ભાંગી ગયેલા ને ભાંગી રહેલા ગામડા પાછા બેઠા થઈ શકશે. આ કામ નાનું નથી, હાડ અને હૈયા બળુકા માણસોનું જ આમાં કામ છે. કોઠાસૂઝ અને સહનશક્તિ નહીં હોય તો તમે ગામને સુધારી તો નહીં શકો, પણ એની તાસીરને બગાડી નાખશો. આજની કેળવણી અને રાજકારણ ગામડાને ભરતી રહ્યા છે, ત્યારે તમારે એનું રક્ષણ કરવાનું છે. એ સમય જ એવો હતો મિત્રો કે આપણા ગામડા બધા ભાંગી રહ્યા હતા, કારણ કે રાજકીય રીતે એટલા બધા ફેરફારો આવ્યા. પહેલાં અંગ્રેજોનું રાજ હતું, એ પહેલાં રાજાઓનું હતું, બધા દેશી રાજ્યો હતા, રજવાડા હતા, પછી અંગ્રેજોનું રાજ આવી ગયું, એ બધું બદલાઈ ગયું, હવે અંગ્રેજોનું રાજ પણ જતું રહેવાનું, અને આપણે લોકશાહીમાં રહેવાનું આવશે આવવાનું હતું. માટે બધી એટલી બધી સામાજિક નવરચનાઓ કરવાની ઊભી થયેલી એ વખતે કે ગામડાઓને જો બેઠા કરે, કારણ કે આપણો દેશ કૃષિ પ્રધાન હતો, ખેતી પ્રધાન, એટલે ખેતી કરવી એ જ મહત્વનો અને મુખ્ય વ્યવસાય ગણવામાં આવતો. હવે ખેતી જો ના થઈ શકે તો લોકો જીવે જ કેવી રીતે? કારણ કે આપણા દેશની જમીન બધી ફળદ્રુપ છે, ખેતીલાયક જમીન આપણા દેશ પાસે ઘણી બધી છે,
तो एवं जे गामडाओ बधा तूटी रह्या हता ए बधा गामडाओने नवेसरथी विकसाववाना हता। अहींथी शरूआत करवानी हती, पहेलाथी ज कई बहु बधो मोटो इन्फ्रास्ट्रक्चर बनी जाय ने बहु मोटो मोटो विकास थई जाय ने मोटी मोटी बिल्डिंगो बनी जाय एवं शरूआतथी न थई शके। पहेला नानेथी ज शरूआत करवी पड़े के गामडाओनो विकास करो ते पछी शहेरोमां आवी शकाय। तो गामडानो विकास करवा माटे आवा लोकोनी जरूर हती जे वसुधामां भण्या होय। અને વસુધામાં તો જે પ્રાદેશિક ગામના જીવનથી ટેવાયેલા હોય એવા લોકોને એવા વિદ્યાર્થીઓને જ શિક્ષણ આપવામાં આવતું। કેમ? કારણ કે ગામની તાસીર પ્રકૃતિ એમની પ્રકૃતિ થઈ ગઈ હોય, તાસીર ગામની હોય। જે લોકોને શહેરના મોજશોખ કે બહુ ચહલચલાલીવાળું જીવન જીવવાની ખેવના હોય, ઈચ્છા હોય, એવા લોકો આમાં કામ કરી શકે જ નહીં। બહુ પૈસા કમાવાને આમાં નહીં મળે, પણ તમે સમાજની નવરચનામાં પોતાનો ફાળો આપી શકશો એવી જ અહીંયા આગળ ટ્રેનિંગ આપવામાં આવતી। વસુધામાં ભણેલો એક એક વ્યક્તિ એક એક ગામને જો વસાવી શકે, એક એક ગામને જો વિકસાવી શકે તો એનું શિક્ષણ ખૂબ સફળ થઈ જાય। બસ આવું જ બધું વસુધામાં શીખવ્યું છે। ઓછામાં ઓછી જરૂરિયાતથી જેને ચાલી શકે, એક પણ જરૂરિયાતે વધારે નહીં, ગામના લોકોની જેટલી પણ જરૂરિયાતો હોય પોતે જ પેદા કરવી, પોતે જ એ બધું બનાવી લેવું, પહેરવાના કપડાં પણ ગાંધીજી તો કહેતા રેટિયો ચલાવીને દરેક પોતપોતાના જેટલું કાપડ વણી જ લે, અને એ જ કપડાં આપણે પહેરવાના, તો જ વિદેશથી આવતા કપડાઓનો આપણે બહિષ્કાર કરી શકીએ, આપણે આપણી જરૂરિયાત જેટલું જાતે જ ઉત્પન્ન કરી લઈએ એવા સ્વાવલંબી બનવા માટે અહીંયા વસુધામાં શિક્ષણ આપવામાં આવતું। અને એ ત્યાં શિક્ષણ પામેલો એક એક વિદ્યાર્થી એક એક ગામને આખા ગામના લોકોને આવું શીખવી શકે એવો કેપેબલ હતો। અને આ આજની કેળવણી અને રાજકારણ ગામડાને ખરખી રહ્યા છે ત્યારે તમારે એનું રક્ષણ કરવાનું છે। આ બધું વસુધામાં શીખવવામાં આવતું કે આજની જે કેળવણી છે તે શું છે, છોકરાઓને કશું ખાસ કંઈ શીખવા તો મળતું નથી, ઘણું બધું ભણ્યા હોય, ઘણા બધા વર્ષો સુધી ભણ્યા, પણ પ્રેક્ટિકલ નોલેજ આ શિક્ષણ પદ્ધતિ દ્વારા આવી શકતું નથી। જ્યારે પહેલાંનું જે આપણું શિક્ષણ હતું એમાં તમારા જેટલા છોકરાઓ જે થઈ ગયા હોય એ લોકોને તો કેટલું બધું આવડતું હોય। અરે સિમ્પલ ઉદાહરણ આપણે એ જ તો લઈએ કે આજકાલ કોઈને બોલો, તમારામાંથી પણ કોઈને રસોઈ બનાવતા આવડે છે? સવાર સાંજ જમવાનું, એકવાર નાસ્તો કરવાનો, અને ચા અને દૂધ ને બધું પીવાનું આપણે રોજ જ જોઈએ છે, અને મરીએ ત્યાં સુધી આ બધું જોઈશે? આજે રોજની આટલી જરૂરિયાત છે તેને પણ આપણે જાતે બનાવી શકતા નથી, ડિપેન્ડ રહેવું પડે છે। શા માટે એવું હોય છે કે મમ્મી જ રસોઈ બનાવે કે બહેન કે પત્ની કે બા કોઈ પણ એ લેડીઝ રસોઈ બનાવે? હા બનાવે, એમાં એમને કંઈ વાંધો નથી, એ તો બહુ પ્રેમથી બનાવશે, પણ છોકરાઓ પુરુષો શા માટે ન બનાવે? એમની પણ એ રોજની જરૂરિયાત છે, શા માટે ડિપેન્ડ રહેવું? રસોઈ બનાવવું એ કંઈ ખરાબ કામ છે? શા માટે એ લોકો જાતે ન બનાવે? જે જરૂરિયાત આપણે જીવીએ ત્યાં સુધીની છે એ પણ આપણે જાતે ન કરી શકીએ તો કેવું કહેવાય? હું તો કહું છું કે આ જેમ એક એક લેક્ચર તમારા દરેક વિષયના હોય છે ને રોજના, એમ રસોઈ બનાવવાનું લેક્ચર પણ હોવું જોઈએ। બધાએ જાતે જ બનાવવાનું, જાતે નાસ્તો કરીને ખાવાનું, મજા પણ આવે અને શીખાય પણ કરું, હે ને? આવું પ્રેક્ટિકલી શીખવવું જ જોઈએ। તો એ વખતે આ બધી કંઈક શરૂઆત કરી હતી કે ભલે બીએસસી એગ્રીકલ્ચર ભણેલો વિદ્યાર્થી હોય તો એ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જ નોકરી કરે એવું નહીં, એ આવા ગામડાઓને વસાવે, એગ્રીકલ્ચર ખેતી કેમ કરવી એ બધા ગામોમાં જઈને શીખવે, એ પોતે પણ એ કામ કરે, આ બધું પ્રેક્ટિકલી કહેવાય જે આપણા દેશમાં વિકસાવવાની ખૂબ જરૂર છે। દેવરાજ તો આ બધું બોલ્યા કરતો હતો, પણ દેવરાજને એક જ ખ્યાલ આવ્યો કે બાપુ આમાંથી કેટલું સમજ્યા હશે, અને પોતે શું બાપુ પાસે ભાષણ કરવા આવ્યો હતો? પોતે ગામડામાં જઈને શું આવી રીતે ભાષણ જ કર્યા કરશે? નહીં તો લોકો મારી વાત કઈ રીતે સમજશે? અને તે ગૌણ થઈ ગયું, પહેલાંના તો લોકો જ એવા હતા, બહુ કંઈ ખાસ ભણેલા તો હોય જ નહીં, એટલે આવા લેક્ચરબાજી કરવા બેસે તો એની વાત પણ સાંભળે નહીં, એવા જળ થોડા આવું બધું સાંભળીને સમજીને શીખી લેવું
એવી વૃત્તિ થોડી ઓછી હતી એ વખતના લોકોમાં. એટલે દેવરાજ વિચારે છે કે હું જે આ બધું વસુધામાં જે હું ભણ્યો કેવું છે ત્યાંનું બધું એ બધું હું જે બોલી ગયો એમાંથી બાપુ કેટલું સમજ્યા હશે, અને હું કંઈ અહીંયા આગળ બાપુને લેક્ચર આપવા માટે આવ્યો છું? મારે જે ગામડાનો વિકાસ કરવાનો છે તો શું હું કંઈ ગામમાં જઈને આવું બધું ભાષણ કર્યા કરીશ? અને હું ભાષણ જ કર્યા કરીશ તો લોકો કેટલું સાંભળશે મારું? આવું બધું એને પોતાને જ વિચાર આવ્યો અને એ ચૂપ થઈ ગયો. તે વસુધા વાળા તને પગાર આપશે? બાપુએ ક્યારે પોતાના મનમાં ઘોડાથી વાત પૂછી નાખી. ના, બાપુને તો ચિંતા જ હતી કે હવે ઘરનો કારભાર, ઘરનો ખર્ચ બધો કેવી રીતે ચાલશે. તે વસુધા વાળા તને તું ત્યાં જઈને આ બધું કામ કરશે, વસુધામાંથી જે શીખીને આવ્યો છું તે એ લોકો તને પગાર આપશે કે? દેવરાજે ના પાડી દીધી. તો તું ખાઈશ શું? ને અમને તો ઠીક, પ્રભુને મોકલીશ શું? બાપુને તો ચિંતા જ છે કે જો તને પગાર જ નહીં મળે ને તોય તું કામ કરશે તો તારા ઘરનો નિર્વાહ કેમ થશે? તું શું ખાશે? અમને બધાને તો ઠીક છે કે તું આપે કે ના આપે, પણ પ્રભુ જે બહાર ભણે છે ગુજરાત વિદ્યાપીઠમાં એને પૈસા મોકલવા પડે, એ તું કેવી રીતે મોકલીશ? મારા પેટની ચિંતા નથી બાપુ, ને તમે કંઈ ભૂખ્યા નહીં રહો. અને પછી આગળ બોલ્યો, અર્ધ ભૂખ્યા રહેવા તો આપણે ટેવાયેલા છીએ. બાપુ, આપણે 20 વર્ષ પહેલાં મેરુ પરથી નીકળ્યા ત્યારે ક્યાં કંઈક પૂરતું ખાવાનું મળતું હતું. એ પોતે જ સ્વીકારી લે છે કે બાપુ મને મારા પેટની ચિંતા નથી ને તમે કંઈ ભૂખ્યા નહીં રહો. અને આમેય આપણે તો પહેલેથી નાનપણથી જ અમે લોકો અડધા ભૂખ્યા રહેવા માટે તો ટેવાયેલા જ છીએ. તો મેરુ પરથી નીકળ્યા ત્યારે ક્યાં કંઈક પૂરતું ખાવાનું મળતું હતું. એ સમય જુદો હતો, દુકાળ હતો, દુકાળ પાર ઉતરવો હતો, તમને સૌને જીવાડવા હતા. તો બસ મારે એ મેરુ પરને જીવાડવું છે. પણ અત્યારે ક્યાં દુકાળ છે બાપુ? મેરુ પરને જીવાડવાના આ જીવન દેવરાજના વિચારો બાપુને સમજાતા નથી. બાપુ કહે છે કે એ સમય તો જુદો હતો કે જ્યારે આપણે મેરુ પરથી નીકળ્યા અને ખાવાનું બહુ નહોતું મળતું, એ તો દુકાળ હતો. અને ત્યાંથી આપણે નીકળી ગયા કેમ કે મારે તમને બધાને જીવાડવાના હતા. એને જ અનુસંધાને દેવરાજ પિતાને કહે છે કે બાપુ હવે મારે મેરુ પરને જીવાડવું છે. એનો ખૂબ ગર્ભિત અર્થ સાથે દેવરાજ કહે છે કે મારે મેરુ પરનો વિકાસ કરવો છે. પણ બાપુ તો સાવ છીછરું જ જાણીને કહે છે કે પણ અત્યારે ક્યાં દુકાળ છે, મેરુ પર તો જીવે જ છે. દુકાળ કંઈ ધરતી પર જ નથી પડતો બાપુ, માણસ પર પણ પડે છે. માણસના હૃદયમાં પણ દુકાળની ભીષણતા હોય છે. મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે. ત્યાં લીલી ધ્રોળને ઉગાડવી છે. અને પછી એકાએક સભાન થઈ ગયો. પોતે બહુ ભાવુક બનીને બોલી રહ્યો છે. અને બાપુ તો આવનારી આર્થિક સમસ્યાને કેમ પહોંચી વળશે તેની ચિંતામાં છે. એટલે તે આગળ બોલ્યું, બાપુ પ્રભુ સ્નાતક થઈ જશે, એનો ખર્ચ એ ત્યાં કામ કરીને મેળવી લેશે, વળી મોટા ભાઈ પણ તેને થોડી રકમ મોકલે છે. દેવરાજ ખૂબ વિચારમાં મગ્ન અને ભાવુક થઈને બોલી રહ્યો છે કે બાપુ દુકાળ એ કંઈ ધરતી પર જ પડે છે એવું નથી. બહુ ધનવાન લોકો હોય અને એનામાં આપવાની દાનત ના હોય તો એના હૃદયમાં દુકાળ પડ્યો છે એમ કહી શકાય. માણસના મન પર અને હૃદય ઉપર પણ દુકાળ પડતો હોય છે. મારે તો માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે. એ જ્ઞાનનો દુકાળ હોઈ શકે, એ બુદ્ધિનો દુકાળ હોઈ શકે, એ આવડતનો દુકાળ હોઈ શકે, એ ભાવનાનો દુકાળ હોઈ શકે. ખાલી અનાજનો જ દુકાળ પડે છે એવું હોતું નથી. અને મારે તો એ દુકાળને દૂર કરવો છે અને ત્યાં લીલી વાડી કરવી છે. દેવરાજ આ બધું ભાવુક થઈને બહુ બોલી રહ્યો હતો, પણ પિતાજીને આમાંથી કંઈ ખાસ સમજ પડતી નહોતી. એના પિતાજીને તો માત્ર આવનારી આર્થિક સમસ્યા જે હતી એની ચિંતા હતી. માટે એની ચિંતા ઓછી કરવા માટે એણે બાપુને કીધું કે બાપુ પ્રભુ હવે સ્નાતક થઈ જશે, ગ્રેજ્યુએટ થઈ જશે ત્યાં ભણીને, એટલે પછી એનો ખર્ચો એ જ ત્યાં કામ કરીને મેળવી લેશે. અને મોટા ભાઈ છે બીજા, એ પણ એને થોડી રકમ મોકલે છે, એટલે તમે એની ચિંતા કરશો નહીં. કાંતા ઓરડીના બારણામાં બેઠી બેઠી ખીચડીમાંથી કાંકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી. તેને થતું હતું, ભાઈ મેરુ પર ના જાય તો સારું, આટલું ભણ્યા પછી, આટલી વગવાળા થયા પછી તેઓ કોઈ સારા ઠેકાણે નોકરી કરે તો, અને તે પોતાના વિચારોને વ્યક્ત કર્યા વગર ના રહેશે.
બાઈ ભાઈ બાપુ ઠીક કે છે. કાંતા ત્યાં બેઠી હતી, બેઠી બેઠી ખીચડી વીણતી હતી. દાળને ચોખાઈમાંથી કાંકરા છૂટા પડતી હતી. એને પણ કંઈ ખાસ જે દેવરાજ કહી રહ્યો છે એમાં કંઈ બધી જ સમજ નહોતી પડતી, પણ એને એમ થતું હતું મનમાં કે ભાઈ મેરુ પર ના જાય તો સર, આટલા બધા વર્ષો સુધી આટલું બધું ભણીને આવ્યા એ પછી એ મેરુ પર જઈને કામ કરવાનું એના કરતાં અહીંયા જ રહીને કામ કરે તો સારું. એટલે એણે એના બાપુની વાતને ટેકો આપ્યો કે ભાઈ બાપુ ઠીક કહે છે. દેવરાજે કાંતા સામે જોયું, જાણે ઠપકો આપતો હોય અને કહેતો હોય, તુંય કાંતા બાપુની ગાડીએ બેસી ગઈ, તારા પહેલા શ્વાસ મેરુ પરની હવામાં લેવાયા છે. આવું કાંતા બોલી એટલે દેવરાજે એમ ઠપકાની નજરે એની સામે જોયું અને કીધું કે તુંય બાપુની ગાડીમાં બેસી ગઈ એટલે કે બાપુ જે કહે છે એ તું પણ સંમતિ આપવા લાગી, તું પણ જન્મીથી મેરુ પરમાં જ, તારા પહેલા શ્વાસ મેરુ પરમાં લેવાયા છે. મારી વાત ન ગમી ભાઈ? કાંતાએ પૂછ્યું. તારી વાત ગમી એવી છે, પણ કાંતા મારે તને ખોટું લગાડવું પડશે. એટલે કાંતાને ચિંતા થઈ કે ભાઈને મેં જે કીધું તે ના ગમ્યું કે શું, એટલે એને પૂછી લીધું. પણ દેવરાજ તો એના પોતાએ એને પોતાને જે કરવું છે એના માટે તદ્દન દ્રઢ છે, અને એણે કાંતાને પણ કહી દીધું કે મારે તને પણ ખોટું લગાડવું પડશે. એટલે કાંતા પૂછે છે, હું મેરુ પર જવાનો સંકલ્પ કરીને નીકળ્યો છું, ને મારી તો ઈચ્છા છે કે તું પ્રભુ બાપુ બધા મેરુ પર પાછા ફરો. કાંતા આ સાંભળી અચંબો પામી ગઈ. બાપુ પણ કશું બોલ્યા વગર ચલણમાં તમાકુ ભરવા લાગ્યા. સાંજે વાળો કર્યા પછી બાપાએ કહ્યું, હું જાઉં છું. અને પછી તો દેવરાજે કહી દીધું કે હું તો જવાનો જ છું, અને હું તો એવું ઈચ્છું છું કે તમે બધા મેરુ પર પાછા ફરો. પણ આ જવાબ આ સવાલનો કોઈએ જવાબ આપ્યો નહીં. કાંતા કહીને તો આશ્ચર્ય થઈ ગયું, અને બાપુએ પણ એમનો કામમાં ચિત્ત પૂર્વ્યું, દેવરાજની વાતનો કોઈ જવાબ આપ્યો નહીં. અને સાંજે જમી લીધા પછી વાળો કરવો એટલે સાંજનું જમવું, જેને ડિનર થઈ આપ્યું, તે કહ્યા પછી બાપુએ કહ્યું, હું જાઉં છું. એમને ચોકીદારીના કામમાં રૂચતું નહોતું, પણ હવે જવું જ પડશે કારણ કે દીકરો ભણીને આવી તો ગયો છે, પણ એ જે પ્રકારની કામ પ્રકારના કામ કરવાની વાત કરે છે, પિતાજીથી એમની નોકરી મૂકી નહીં શકાય એવો અહીંયા કહેવાનો આશય છે. બાપાએ ખભે ધાર્યું મૂક્યું. અત્યારે એમની ચાલ અક્કડ થઈ ગઈ હતી, જાણે ઉંમરના 10 વર્ષ એક સમતલ ઘટી ગયા હોય. અને દેવરાજને વિચાર આવ્યો, બાપુ આ શહેરની હવા લાંબો સમય લેશે તો એ સાવ ભાંગી પડશે, એમને પાછા પંચાળમાં લઈ જવા છે. એ માત્ર ચોકીદારીમાં જીવન પૂરું કરે એવું નથી કર્યું, એમનો ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવો છે. હજુ એમના મૂળિયા સાવ ઉખડી ગયા નથી, હજુ કેટલાય તંતુ ચોટી રહ્યા છે. હા, એ ઉખડી જાવ, હું વસુધામાં ન ગયો હોત, પ્રભુને ગુજરાત વિદ્યાપીઠમાં ન મોકલ્યો હોત તો પંચાળમાં એ મેરુ પર સ્મૃતિમાંથી લોપાઈ જાય. એ મેરુ પરનું અમારું ઘર અત્યારે ભલે પડી ગયું હોય, ભલે ઢોરો થઈ ગયું હોય, પણ એ ઢોરા નીચે અમારી એક લાકડી હજુ લટાયેલી છે, બાપુને ત્યાં લઈ જઈશ. બાપુએ ધરતી પર પગ મૂકતા જ થોડા ખેલતા રાજકુમારની સ્ફૂર્તિ પ્રાપ્ત કરી લેશે. અને એના બાપુજી જેમ ધાર્યું ખભે મૂકીને એટલે કે એમના ચોકીદારીના કામ માટે ગયા, એમને જતા જોઈને દેવરાજ આ બધું વિચારે છે કે બાપુ આ શહેરમાં રહેશે અને એની જ હવા લેશે તો બહુ ખાસ એમ એ જીવશે નહીં. 10 વર્ષ જાણે એમની ચાલ ઘટી ગઈ હોય, ઘટી ગયા હોય એવું એમની ચાલ પરથી દેખાતું જ હતું. એ જોઈને જ દેવરાજને વિચાર આવ્યો કે એ ગામ સાથે બાપુનો નાતો છે, એ મારે પાછો જોડી આપવો છે, અને જો એ બાપુ આખું અહીંયા રહેશે તો આખી જિંદગી ચોકીદારીમાં કાઢી નાખશે, એના કરતાં મેરુ પર જઈ અને એ ધરતી સાથે જો બાપુ જોડાશે તો એ થોડું સ્ફૂર્તિલું જીવન જીવી શકશે. તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળી સૂતો હતો. આ રીતે જ તે અહીં સૂતો હતો. બા પડખે બેસીને તેના બરડા પર હાથ ફેરવતી, મેરુ પરને યાદ કરીને કંઈ કેટલી એ વાતો કરતી. બાનું ગોરું મોં એ વખતે બતાશ પકડી જતું, એનો પડછંદ દેહ જાણે એ પથરાળ ભૂમિમાં હળિયાપટ્ટી કરવા તળસી રહ્યો હોય એવું લાગતું, ને ત્યારે એનો આખા દિવસનો થાક ઉતરી જતો. અને હવે અત્યારે
નાનકડા ફળિયામાં એ લોકો જ્યાં રહે છે અત્યારે ત્યાં ફળિયામાં ખાટલો ઢાળીને એ સૂતો હતો. અને એની પછી ભૂતકાળની સ્મૃતિ યાદ આવે છે કે પહેલાં એ આવી જ રીતે ખાટલામાં સૂતો હોય અને બા એના બરડામાં ભાષામાં હાથ ફેરવતી હોય અને મેર ઉપરની બધી વાતો કરતી હોય. એ બધી વાતો કરતાં કરતાં બાનું ગોરું ગોરું મોં એ લાલાશ પકડી જતું. બા બહુ ખુશ થઈ જતી અને બા જાણે કે એ પથરાળ જમીનમાં હળિયાપાટું કરવા જાણે કે તરસતી હોય એવું લાગતું. અર્થાત કે બાને પણ મેર ઉપર ખૂબ ગમતું હતું. વતન છે ને પોતાનું, બધાને ત્યાં ગમતું જ હોય. દિવસભર એ મજૂરી કરતો, લારી ખેંચતો, મજૂરી મળતી નહીં ત્યારે કોઈ હોટલમાં કપરા કા પીઠોવર રહી જતો. ક્યારેક અનાજની દુકાને અનાજ ભરેલા તગારા ઉચકવાનું કામ મળતું. એ કામ ન હોય ત્યારે પોતે પરભુ બીજું ઉહાડી અને દોરડા લઈને વગડામાં ચાલ્યા જતા. લાકડા કાપી લાવતા, કેમ્પની બજારમાં શેરીઓમાં એ વેચી ઘેર આવતા. નાનપણના કેવા દિવસો છે કપરા, જુઓ તો ખરા. દિવસભર એ મજૂરી કરતો હતો. કેવી કેવી મજૂરી, અનાજ ભરેલા તગારા ઉચકવાનું કામ, કે પછી હોટલમાં કપ્રકાબી ધોવાનું કામ, અને તો કશોય એ ના મળે ત્યારે ઉહાડી લઈને વનમગડામાં જવાનું અને લાકડા ત્યાંથી કાપી લાવી અને કેમ્પની બજારમાં, ત્યાં એક બજાર હશે ત્યાં વેચીને પૈસા કમાઈને ઘરે આવવાનું. આવી કપરી મહેનત મશક્કતવાળી જિંદગી એ લોકો જીવતા હતા. બા કોઈના પાણી ભરતી, વાસણ ઉટકતી, બાપુની પીઠ પર ઘણો ઉપાડતા ફાવી ગયું હતું. કેમ્પની અનાજ બજારમાં ખીજડીયા હનુમાન પાસે એ મજૂરોના ટોળામાં બેસતા. મજૂરી ના મળતી ત્યારે ચલણ ફૂંકતા ને પંચાળની વાતો કર્યા કરતા. દેવરાજ અતીતમાં સરી ગયો હતો. બા અને બાપુ પણ કેવી મજૂરી કરતા. બા પણ કોઈકને પાણી ભરવા જાય, વાસણ ઉટકવા જાય અને બાપુ પાછળ પીઠ પર અનાજની ગુણો ઉંચકે. જ્યારે આવું ના મળે ત્યારે બાપુ બેઠા બેઠા ચલમ ફૂંક્યા કરે. બસ અતીતમાં સરી પડીને દેવરાજ વિચાર્યા કરતો હતો કે અમારા ભૂતકાળના દિવસો કેટલા કપરા વ્યતીત થયા છે. એક દિવસ જોરાવર નગરથી વઢવાણ એક લારીમાં માલ ભરીને જવાની મજૂરી મળી ગઈ. 11 વર્ષની એ વખતે ઉંમર. બાપુની સાથે એ લારી ધકાવતો જતો હતો. અહીં પહોંચ્યા ત્યારે વિસામો લેવા એક ઝાડની છાંય બેઠા. એ વખતે ફાગણ ઉતરતો હતો પણ તડકો તો લય જેવો હતો અને પોતાને તરસ લાગી હતી, ગળું સુકાતું હતું. બાપુ તો નિરંતર ચલણ ફૂંકતા હતા. એ વખતે પોતાને થયેલું બાપુને તરસ નહીં લાગી હોય કે પછી ગળાકોનો વળઝટતો સ્વાદ તરસ નહીં લાગવા દેતો હોય. એ વખતે તે બાપુની સામે જોઈ ગયેલો. કહેવાનું મન થઈ ગયેલું, બાપુ લાવો ને એકદમ ભૂમિ મારી લો, ગળચટ્ટો સ્વાદ આવશે તો ગળું સુકાતું મટશે. પણ તે કહે એ પહેલાં જ ચલમ ઠાલવીને તેની સામે જોતા કહ્યું, હલશું ને દેવા. એક દિવસની વાત કરે છે. અને એ વખતે કંઈક જોરાવર નગરથી વઢવાણ સુધીની એક લારીમાં સામાન લઈને જવાની મજૂરીનું કામ એ લોકોને મળી ગયું હતું બાપુને. અને ત્યારે દેવરાજની ઉંમર 11 વર્ષની હતી. એ પણ બાપુની સાથે સાથે જતો હતો. રસ્તામાં ચાલતા ચાલતા પેલું લારીમાં પેલો માલ ખેંચી ખેંચીને જવાનો, વળી ફાગણ મહિનો એટલે તાપ તો હોય જ. રસ્તામાં દેવરાજને બહુ તરસ લાગી. થાકીને એ લોકો એક જગ્યાએ આરામ કરવા બેઠા તો બાપુ ચલમ ફૂંકતા હતા પણ દેવરાજને બહુ તરસ લાગી હતી. એણે વિચાર્યું કે આ બાપુને તરસ નહીં લાગતી હોય કે પછી આ ગળાકુ જે ચલમમાં નાખે છે એનો ગળચટ્ટો સ્વાદ તરસ નહીં લાગવા દેતો હોય. એને એમ થયું કે લાવ હું એક બે દમ ખેંચી લઉં કે મને તરસ મટી જાય. પણ એ બધું વિચારે અને બાપુને કહે એ પહેલાં તો બાપુનું ચલમ પીવાનું પતી ગયું અને હર્ષો ને દેવા ચાલો દેવા જઈએ ને આપણે એમ કીધું બાપુએ. પણ દેવરાજે ત્યારે કીધું, બાપુ મને તરસ લાગે છે, આટલામાં તો ક્યાંય પરબ જેવું લાગતું નથી. અને પછી એકાએક મીઠા પાણીના સરોવર હાથ વેગમાં હોય એવી ચમક આંખમાં અને પ્રસન્નતા ચહેરા પર આવી ગયા ને એકદમ બોલી ઉઠ્યા, હાલ આ સામેના દુકાન. દેવરાજને તરસ લાગી હતી એટલે શું કરે, પાણી તો કંઈ એવું બધું આપણી જેમ વોટર બેગ થોડી હતી જોડે લઈને જાય ને નાસ્તા પાણી લઈને જાય. ગરીબ મજૂર વર્ગ હતો, તરસ લાગે તો જ્યાં આજુબાજુમાંથી પાણી મળે પીવાનું. તો બાપુ કહે છે કે અહીં આટલામાં તો કશે પરબ જેવું દેખાતું નથી,
વનવગડામાં ક્યાં તને પાણી મળવાનું હતું? પણ અચાનક પછી આમ તેમ નજર ફેરવી અને સામે કોઈ મકાન દેખાયું અને બાપુ એને લઈને ત્યાં ચાલ્યા. પણ એ તો દેવરાજ અચકાયો, એ કઈ પાકું ઘર નથી, તો આપણું કોઈ સગું ત્યાં પણ રહે છે? દેવરાજે વિસ્મય પામતા પૂછ્યું. એક મકાનમાં એને બાપુ લઈ જતા હતા, પણ દેવરાજ ત્યાં જતા અચકાતો હતો. એટલે બાપુએ એને કીધું કે ચાલ કઈ વાંધો નહીં, આ કઈ પાકું ઘર નથી. દેવરાજ કહે છે કે આપણું કોઈ સગું રહે છે ત્યાં આગળ? ના, ત્યાં કણે નિહાળ છે. ના, ત્યાં તો નિશાળ છે, એમ બાપુ કહે છે. દેવરાજને કહ્યું, બાપુ લાઠી કરે છે, લાઠી કરે છે અર્થાત મજાક કરે છે. બાપુને એને નિશાળને શું લેવા દેવા, કે બાપુ મજાક કરે છે એમ થયું. એણે નિશાળ જોઈ હતી, જોરાવરનગર કેમ્પ અને રતનપુરમાં હતી, બધી ગામની વચ્ચોવચ હતી. આ અંતરિયાળ નિશાળ કેવી અને એમાં છોકરાએ શાને ભણવા આવે, પણ તે બાપુને લાઠી ના કરો એમ કહી ન શક્યો. એક તો તડકો, વળી લારી ધકેલવાની, પગમાં કોઈના ઉતરેલા ફાટેલા ચંપલ, પાણી તો બળ્યા જ કરે, ને બાપુના એ જોડાનું ક્યાં ઠેકાણું હતું? દેવરાજને એમ થયું કે બાપુ મજાક કરે છે, પણ એનાથી એવું કહી શકાયું નહીં, કેમ કે દેવરાજે સ્કૂલ જોઈ હતી. એ તો બધા લોકો રહેતા હોય એમાં, વચ્ચે હોય ગામમાં, વળી ત્યાં છોકરાઓ જતા હોય કેટલા બધા. આ તો એકદમ અંતરિયાળ જગ્યા હતી, જંગલમાં, વનવગડામાં, ત્યાં વળી નિશાળ કેવી? એવું દેવરાજને થયું. વળી બાપુ કહે છે તો હશે એમ, દીકરાઓએ તો માનવું જ પડે. અને પછી વિચારે છે દેવરાજ કે આ તો પાણી તો ત્યાં જ્યાંથી પણ મળી જાય પી લઈએ, કારણ કે હજી તો તડકો વેઠીને ચાલતા જવાનું હતું ને પગમાં પગ પડતા હતા, ચંપલના તો ઠેકાણા નહોતા, ખાવાના પૈસા ના હોય ત્યાં ચંપલ કોણ લઈ આપવાનું હતું? પગ તો પડ્યા જ કરે, કોઈકના ફાટેલા ને ઉતરેલા ચંપલ પહેરીને ચાલતા હતા. આખરે દેવરાજ એના પિતાની સાથે એ મકાનમાં જાય છે. લે હાલ, બાપુએ તેનું કાંડું પકડી દરવાજાની અંદર લઈ જતા કહ્યું, આ નિહાળ છે. મેં ઘણી વખત છોકરાઓને અહીં રાખડા તાણીને ભણતા, સાંજે રમતા ને કામ કરતા જોયા છે. બાપુ પહેલાં ગયા હશે ને આ રસ્તા પરથી, એટલે ખ્યાલ છે એમને કે આ નિશાળ છે. ચાલ અહીંયા આગળ મેં ઘણી વાર છોકરાઓને રાખડા તાણી તાણીને ભણતા અને બોલતા અને રમતા અને બધું જોયા છે. બંને દરવાજામાં દાખલ થઈ ગયા હતા. દેવરાજ થોડો ભયભીત હતો, એને એમ હતું કે હમણાં કોઈક વળી નાખશે, હમણાં કોઈક ગુંડી ગાળ ભરીને કાઢી મૂકશે. પણ બાપુને વિશ્વાસથી આગળ વધતા જોઈ તેનો ભય દૂર થઈ ગયો. બંને એ નિશાળના દરવાજામાં ઘૂસી તો ગયા, પણ દેવરાજને હજી મનમાં ભય હતો કે આવું રીતે કોઈ અજાણ્યા આવા મકાનમાં એમ જ ઘૂસી જવાતું હશે, કોઈક બોલશે હમણાં, કોઈ કાઢી મૂકશે આપણને, એવું બધું એને બીક લાગતી હતી. પણ એના બાપુ જે આત્મવિશ્વાસથી આગળ વધતા હતા, તો દેવરાજ પણ એમની સાથે અંદર જતો હતો. બંને એક લાંબી ઓસરી પાસે આવીને ઊભા રહ્યા. ઓસરી પર ચાર ઓરડા હતા, એક ઓરડાનું બારણું ઉખાડ્યું હતું. બાપ દીકરાનો પગરાવ સાંભળીને એક વૃદ્ધે ઓરડામાંથી બહાર આવતા કહ્યું, આવો. એક લાંબી ઓસરી જેવું હતું અને ત્યાં જતાં એમને કોઈ વૃદ્ધ મળી ગયા અને એમણે દેવરાજને અને એના પિતાજીને આવકાર આપ્યો. દેવરાજને થયું, બાપુનું તો અહીં માન છે, બાપુને સારી રીતે ઓળખતું લાગે છે. બાપુએ પહેલેથી કહ્યું હતું તો પોતે ચાલીને અહીં ઘરમાં જતા છોકરાને જોતો ત્યારે થઈ જતું કે પોતે આવી રીતે ક્યારેય ભણવા નહીં જઈ શકે, ક્યારેય પોતે રાબડા તાણીને છોકરા બોલે છે એવું બોલી નહીં શકે. બધે ઠેકાણે નિશાળ કે એક અમારા જ મલકમાં નહીં. આવકાર મળ્યો એટલે દેવરાજને થયું કે અરે વાહ, બાપુને તો અહીંયા ઓળખાણ છે અને એમનું અહીંયા પણ માનપાન પણ છે. એને એમ વિચાર આવે છે કે જો બાપુને અહીંયા ખબર હતી કે અહીંયા સ્કૂલ છે, વળી એમની ઓળખાણ પણ હતી, તો એ પોતે પોતાના માટે હંમેશા વિચાર્યા કરતો કે બીજા જ્યારે છોકરાઓ નિશાળ જતા હોય ને એમને જોઈને, કે પોતાને ક્યારેય આવું સ્કૂલે જવા મળશે નહીં. અને આવી રીતે બધા છોકરાઓ રાગડા તાણી તાણીને બોલે, એટલે કે ક કમળ નું ક ખ ઘટર નું ખ, આવું બધું રાગડા તાણીને નાના છોકરાઓને શીખવાડે ને, એવું બધું મને બોલવા મળશે નહીં. જો ખબર હોત તો એ પણ ભલે દૂર સુધી ચાલીને અહીંયાના ભણવા માટે આવું. બંને ઓસરીના પગથિયા ચડ્યા. વૃદ્ધે પૂછ્યું, કોનું કામ છે? કામ કોઈનું નથી, આ છોકરાને તરસ લાગી છે,
પેલા વૃદ્ધે જેણે આવકાર આપ્યો તો તેણે પૂછ્યું કે ભાઈ તમે કેમ આવ્યા છો, શું કામ છે? કંઈ કામ નથી, ખાલી આ છોકરાને તરસ લાગે છે, અમે પાણી પીવા આવ્યા છે. વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું. એ વખતે એ સ્મિતની સરખામણી કરવા જેટલી પોતાની ઉંમર કે સમજ નહોતી એ દેવરાજને યાદ આવ્યું. પણ એ સ્મિત એ વખતે ભર ઉનાળે ઠંડા પાણીથી ભરેલા માટલા જેવું હતું. એ વૃદ્ધ ખૂબ પ્રેમાળ હતા અને એમણે એવું સરસ ઠંડનું સ્મિત આપ્યું. એ વખતે તો દેવરાજ નાનો હતો, એને ના સમજાયું એ સ્મિતનું અર્થ અને એનું કિંમત. પણ હવે એ સમજી શકે છે કે ભર ઉનાળે એ સ્મિત એ ઠંડા પાણીના ભરેલા માટલા જેવું શીતળ હતું. શું નામ તારું? વૃદ્ધે પૂછ્યું. પેલા વૃદ્ધે દેવરાજને પૂછ્યું, તારું નામ શું? દેવો. દેવોને દેવા ભાઈ કહે. એનું નામ દેવશી છે, પણ એની આંખમાં જે તેજ છે એનાથી તો હું એને દેવરાજ કહીશ. અને પછી તેના દારે ટપલી મારીને કહ્યું, ગમશે ને આ નામ? પેલા જે વૃદ્ધ હતા એમણે બહુ સરસ વાત કરી. દેવરાજે કીધું કે મારું નામ દેવો, દેવો નહીં દેવા ભાઈ કહેવાનું, કે મારું નામ દેવા ભાઈ છે. જોયું, સ્કાળમાં શાળામાં પગથિયું ચડતા જ શિષ્ટાચારનું પહેલું જ પગથિયું દેવરાજ ચડી ગયો. એ વૃદ્ધે એને સરસ રીતે નામ પૂછે તો નામ આ રીતે કહેવું એવું શીખવી દીધું. ત્યાર પછી પિતાજીએ એને કહ્યું કે એનું નામ દેવશી છે, પણ એ વૃદ્ધે તો એ નાના બાળકને ગાલે જરા ટપલી મારીને લાડથી કીધું કે હું તો એને દેવરાજ કહીશ. કેમ? કારણ કે એની આંખોમાં જે તેજ છે એનાથી તો એને હું દેવરાજ કહીશ, એવું એ વૃદ્ધે કહ્યું. દેવશી સંકોચાઈ ગયો. આવો રૂપાળો ચોખ્ખો માણસ પોતાના ખરડાયેલા દાલની કશી સુખ વગર હસીને ટપલી મારે એ એના માટે ઓછા ચમવાની બાબત નહોતી. મા બાપના હેતની જગ્યાએ મૂકી શકાય એટલો હેતાળ એ સ્પર્શ હતો. અને આ તો બધા ગામડાના મજૂર માણસો અને મજૂરના દીકરાઓ એટલે કેવો હોય, મેલા ઘેલા કપડા, હમણાં આમ રસ્તામાં રખડતા હોય એવા બધા મજૂરીઓના છોકરાઓ, તો કોઈ એને પ્રેમથી ઊંચકી લઈને રમાડે ને આવું બધું કરે. જે સારા લોકો હોય પોતાને ભણેલા અને ખૂબ એ માનતા હોય એવા લોકો તો એવા છોકરાઓને અડે સુદ્ધા નહીં. પણ અહીંયા એ વૃદ્ધે દેવરાજ પણ એવો જ હતો ત્યારે, કેમ કે એ એવી જ રીતે જીવનારા લોકોમાં હતો ત્યારે. દેવરાજને એ વૃદ્ધે ગાલ પર ટપલી મારીને આટલા બધા પ્રેમથી કીધું તો એને પણ નવાઈ લાગી કે આવો ચોખ્ખો માણસ, આવા વૃદ્ધ વ્યક્તિ ચોખ્ખા અને આ રીતે મને અડે છે, કસીએ મારે અડવાની શુભ નથી એમને, અને આવી રીતે રમાડીને વાત કરે છે એ એના માટે ખૂબ આશ્ચર્યની વાત પણ હતી. અને મા બાપના હેતની જગ્યાએ